નમસ્કાર, હું કાજલ, સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાંદ ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર સાસ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. શહેરના વાસણા રોડ સ્થિત કલ્યાણનગરમાં દર્શને ગયેલા રહીશના બંધ મકાનમાંથી 1.5 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી તસ્કરો પલાયન. કિશનવાડી સ્થિત ઉડાના મકાનોમાં ગેરકાયદેસર વસવાટ કરનારાઓ પર દમણ શાખાની તલવાર, 300થી વધુ મકાનો ખાલી કરવાયા. રાઇટ ટુ એજ્યુકેશનના નિયમનો ભંગ કરનાર સામે શહેર કોંગ્રેસ બાયો ચડાવી સમાજ સ્થિત નવરસના સ્કૂલ ખાતે દેખાવ. આરટીઈ નો ભંગ કરનાર શાળાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની નરેન્દ્ર રાવતની ચીમકી. પાસાના કાગળ ન કરવા માટે ₹50,000ની લાંચ લેતા જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં આબાદ ઝડપાયા. પોલીસ બેડામાં ફફડાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરના વાસણા રોડ સ્થિત કલ્યાણનગર સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શહેર પોલીસ તંત્રની સુરક્ષાની ગુલબાંગો પર લપડાક મારતા તસ્કરો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે અને પોલીસ તંત્ર નિષ્ક્રિય બની રહ્યું છે. શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલ કલ્યાણનગરના 32 નંબરના મકાનમાં રહેતા ધવલભાઈ પારે ઘર બંધ કરી વહેલી સવારે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં મુખ્ય દરવાજાની બાજુની બારી ખોલી પ્રવેશ્યા હતા અને લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 1,56,000ની માલમત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસનો કાફલો ડોગ સ્કવોડની ટીમ લઈ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરોનું પગીરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ મકાન 32 કલ્યાણનગર સોસાયટી સબરી સ્કૂલની પાછળ આવ્યું છે. સવારે 5 વાગે ભાડુઆત વહેલી સવારે બહાર ગયા હતા. સવારે આવ્યા અને જોયું તો મકાનની ગ્રીલ તૂટેલી હતી અને સવારે એમને મને ઉઠાડ્યું તો ઇવન તસ્કરો જે આવ્યા હતા તો મારા ઘરનું પણ લોક બહારથી તારું મારી સાકરવાસીને ચાલ્યા ગયા હતા. પહેલા મારની ભાડુઆતના ઘરમાંથી 7 તોલા સોનું ગયું છે એટલે 2.5 લાખની રકમની ચોરી થઈ છે. કિશનવાડી સ્થિત ઉડાના મકાનોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રહીશોને મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા બહાર કાઢી મકાન ખાલી કરવામાં આવ્યા હતા. કિશનવાડી સ્થિત ઉડાના આવાસોમાં વર્ષ 2010ની સાલમાં 308 જેટલા મકાનોની ફાળવણી કરી દેવામાં આવી હતી, જે કમાટીપુરા તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં રહેતા રહીશોને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હાલ અહીંયા ગેરકાયદેસર અનેક રહીશો વસવાટ કરતા હોવાની માહિતી મળતા દબાણ શાખાના અધિકારીઓનો કાફલો આજે અહીંયા દોડી આવ્યો હતો અને 10 ટુકડીઓમાં વહેંચા જઈ 500માંથી 200 જેટલા મકાનોમાં ગેરકાયદેસર વસવાટ કરતા રહીશોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરી હતી. યુનિટનું કુલ આપણે કામ કરેલું. આ તમામ યુનિટ આપણે 2010માં ફાળવી આપવામાં આવેલ લાભાર્થીઓને. ત્યારબાદ કમાટીપુરા, તુલસીવાડી અને જામવાડી આ 3 ઝૂંપડપટ્ટીના લોકોએ મકાન લીધા રહે. કમાટીપુરાના લોકોએ નામદાર હાઈકોર્ટમાં લેટર સરેન્ડર કર્યા. તુલસીવાડીના લોકોને આપણે એ બીજી કોઈ યોજના તેને ત્યાં જ બને છે કે કેમ એની ખાતરી કરી છે એટલે એ લોકો આપી દીધા. હવે તેમ છતાં અત્રે એવું આપણને અહીંયા જાણવા મળ્યું છે અને આપણે જોયું પણ ખરું કે એ લોકો આપણને લેટર સરેન્ડર કર્યા પછી પણ કેટલાક લોકો અહીંયા અનઓથોરાઇઝ પોતાનો સામાન રાખીને રહ્યા છે. હવે આજે આપણી જરૂરિયાત છે કે ભાઈ કલ્યાણનગર જે આપણે તોડ્યું એ લોકોના જે ઘરવેણા લોકો છે એમને તાત્કાલિક અહીંયા ફાળવણી કરી. તો એ જે પહેલા લોકો જે આપણને સરેન્ડર કર્યા હતા એમના સામાન અત્રે આપણને જોવા મળ્યા એટલે એમને આપણે ગેરકાયદેસર રીતે છે એવું કરીને ખાલી કરાવીએ છીએ. અત્યારે ખાલી કરી અને પછી કોર્પોરેશનનો આપણે લોક મારીએ છીએ આપણા આને સીલ કરીએ છીએ. અત્યારે લગભગ 201 એવા આવાસ આપણે કબજામાં લીધા છે. રાઇટ ટુ એજ્યુકેશનના નીતિ નિયમનો ભંગ કરનાર શાળાઓ સામે કોંગ્રેસે બાયો ચડાવી છે.
શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ શહેરની નામાંકિત શાળાઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ શાળામાં રાઇટ ટુ એજ્યુકેશનના નિયમની 80-80 કરી વાલીઓનું ઇન્ટરવ્યુ લઈ તેમની આર્થિક સ્થિતિ જાણી એડમિશન માટે લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવતી હોવાની સનસની ખેંચ બાબતો સપાટી પર આવતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ શાળાના ગેટની બહાર જ ધરણા પર ઉતરી ગયા હતા. તેમજ શહેર કોંગ્રેસી પ્રમુખ નરેન્દ્ર રાવતે શહેરની તમામ શાળાઓ કે જે આરટીઈનો ભંગ કરી પ્રવેશ પ્રક્રિયા કરે છે તેમની સામે સીધેસીધી પોલીસ ફરિયાદ કરી કાયદાકીય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રાઇટ ટુ એજ્યુકેશનના નિયમનો છેડેચોક ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ દ્વારા કરોડો રૂપિયાની ફી શાળા સંચાલકો ઉઘરાવી રહ્યા છે, આ ફેક્ટરીઓ બની ગઈ છે. વાલીના આર્થિક આવક પૂછી એ પ્રમાણે પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું છે. શિક્ષણ એક મોટો ભ્રષ્ટાચારનો અખાડો. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નેતાઓની સભાઓની અંદર સંખ્યા વધારવાનું કામ સ્કૂલો કરી રહી છે. આ સ્કૂલ જો રાઇટ ટુ એજ્યુકેશનનો ભંગ કરે તેના પર કાયદેસરની કાર્યવાહી, પોલીસ ફરિયાદ અને સાથે સાથે ઉચ્ચ સ્તરે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. અમે તમામ સ્કૂલોને તાકીદ કરીએ છીએ કે જે શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશનનો ભંગ થતો હશે તમામ શાળાઓ ઉપર પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ચીમકી આપીએ છીએ. અમે શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ સ્કૂલો પર અમે જવાના છીએ અને આ તમામ પ્રવેશ પ્રક્રિયા બંધ કરવામાં આવશે. ડ્રો સિસ્ટમથી ઇન્ટરવ્યૂ વગર, વાલીના ઇન્ટરવ્યૂ વગર પ્રવેશ આપવો પડશે. એ રૂલ્સ રેગ્યુલેશન છે, એ પ્રમાણે જ પ્રોસિજર છે. એમાં 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 કોઈ એવું સરકારના વિરુદ્ધ કર્યું નથી. ઇન્ટરવ્યુ જેવું છે જ નહીં. દેર ઇઝ નો ઇન્ટરવ્યુ પ્રોસિજર એટ ઓલ. વી રિયલી ડોન્ટ એગ્રી ટુ દેટ. એવું નથી કશું. ઇટ ઇઝ વેરી પ્યોરલી એઝ પર ધ રૂલ્સ, રાઇટ ટુ એજ્યુકેશનના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે જ કરેલું છે. એ ટાઈમે જે અહીંયા જે થયું, જેવું ઇવન આપણા પીઆઈ સાહેબે પણ જે કહ્યું કે અહીંયા જે આટલા બધા એકત્રિત લોકો થયા અને પછી જે અહીંયા જે ઘર્ષણ વગેરે થોડુંક જે થયું, વિચ વોઝ નોટ ડન, એમાંથી એક માણસ વ્યવસ્થિત આવ્યો હોત, કોઈ વન પર્ટિક્યુલર પર્સન, અને અંદર જઈને પૂછ્યું હોત. જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ 50,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. ગોરવાના શાલીમાર પાર્કમાં રહેતા એઝાઝ ઉર્ફે હોગો અનવરભાઈ ગરાસિયા સ્કૂલ વર્ધી વાન ચલાવે છે. ગત એપ્રિલ માસમાં ગંગાનગર પાસેથી બિનવારસી વિદેશી દારૂ મળી આવતા એઝાઝનું નામ ખોલી જવાહરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાણાએ તેની ધરપકડ કરી પોલીસ કોન્સ્ટેબલ જયેશ પાટીલે રૂપિયા 50,000 લીધા હતા. ત્યારબાદ 14મીએ કોન્સ્ટેબલ જયેશ પાટીલે પાસાના કાગળ ન કરવા બદલ રૂપિયા 1,00,000ની માંગણી કરી રૂપિયા 50,000 પહેલા હપ્તામાં માંગ્યા હતા. અંગેની જાણ એઝાઝે એસીબીને કરતા છટકું ગોઠવી કોન્સ્ટેબલ જયેશ પાટીલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અનવરભાઈ ગરાસિયા રહેવાસી ગોરવા વડોદરા ના હોય, ગઈ તારીખ 20/11/2014 રોજ અત્રે એક ફરિયાદ હકીકત જણાવેલી, જે મુજબ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ પ્રોહિબિશનનો એક ગુનો 2014 નોંધવામાં આવેલો, તેમાં ફરિયાદીનું નામ આરોપી તરીકે ખોલવા પામ્યું. જે સબબ આરોપી ફરિયાદી એઝાઝ ગરાસિયાની ઓગસ્ટ 2014 ધરપકડ કરવામાં આવી. સદર કાર્યવાહી કરતા પોલીસ કોન્સ્ટેબલ જયેશ ઉત્તમરાવ પાટીલ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેઓએ ફરિયાદી પાસે રૂપિયા 1,00,000ની માંગણી કરેલી. જો તે પૈસા નહીં આપે તો તેઓ વિરુદ્ધ પાસાના કાગળો જયેશ પાટીલ પોલીસ કોન્સ્ટેબલ તૈયાર કરશે. તે આધારે 1,00,000ની માંગણી સબબ 50,000 રૂપિયાની પ્રથમ હપ્તો આજરોજ રંગોલી હોટલ ખાતે આપવાનું નક્કી થયેલ હોય 11:11-12:00 વચ્ચે પંજોરું ગૃહ છટકું ગોઠવતા આરોપી જયેશ પાટીલ પોલીસ કોન્સ્ટેબલ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર 50,000 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા છે. કિશનવાડી વુડાના આવાસો સામેના ખુલ્લા પ્લોટમાં ધાકધમકી આપી હક જમાવનાર ભરવાડો સામે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. કિશનવાડી વિસ્તારમાં વુડાના આવાસો સામેનો ખુલ્લો પ્લોટ નંબર 747 ટીપી ફાઇનલ 5 અંતર્ગત સમાવિષ્ટ વિસ્તાર વર્ષ 2010 તુલસીવાડી ઝૂંપડપટ્ટી ખાલી કરાવી ખુલ્લો કરાયો હતો. આ પ્લોટ કોર્પોરેશનના હક અંતર્ગત હોવા છતાં કેટલાક ભરવાડો દ્વારા પ્લોટ ખરીદી લઈ તેના પર દબાણ ઊભું કરવાની હિલચાલ કરવામાં આવી રહી હોય વિસ્તારના રહીશો દ્વારા ભરવાડો સામે વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની જગ્યા પર હક જમાવવામાં આવેલા ભરવાડો દ્વારા રહીશોને અપશબ્દો કહી ધાકધમકી આપવામાં આવતા આખરે સમગ્ર મામલો મીડિયાના મથાળે પહોંચ્યો હતો.
તુલસી ચોકની ઝૂંપડપટ્ટીની ખાલી જગ્યા છે ત્યાં કોઈ જેસીબી લઈને કોઈ ભરવાડો આવેલા છે. એટલે અમે આવીને તપાસ કરી અને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તો કે આ અમે વેચાતી લીધેલી જમીન છે. હવે કોર્પોરેશનમાં મેં માહિતી માગી તો આ સ્વીક સેન્ટર છે 747 નંબર TP-5. હવે એ અમારી તુલસી ચોકની ઝૂંપડપટ્ટી 2010માં તોડી નાખવામાં આવી. 8x8 રૂમ પેલા જેલ જેવા છે એ નૂરમાં વસાહતમાં જબરજસ્તીથી અમને ઘૂસાડી દીધા છે, બરાબર. હવે એના માટે અમે આ જગ્યાની માગણી કરેલી છે, તો છતાં બી આ લોકો અહીંયા આજે જેસીબી લઈને કામ કરવા આવેલા છે. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી શોષણ કર્યાના નરાધમની વીરપુર પોલીસે ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર વીરપુર ખાતે 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતી યુવતીને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસણા ગામે રહેતા ભાનુ પ્રેમજી નામના યુવાન સાથે આંખો મળી ગઈ હતી. ભાનુ પ્રેમજી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પોતાના મોહજાળમાં ફસાવી છેલ્લા 5 વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી શોષણ કરી લગ્ન નહીં કરી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ભાનુની પત્નીએ પણ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેવટે યુવતી આ અંગે વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ભાનુ પ્રેમજીની ધરપકડ કરી હતી. વિસ્તારમાં 108 મોબાઈલમાં ફરજ બજાવતી એક બેનને શહેરા તાલુકા નરસાણા ગામે રહેતા ભાનુભાઈ નામનો એક યુવક લગ્ન કરીને લાલચ આપી છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ રાખતો હતો અને તેની સાથે અવનવા શારીરિક સંબંધો પણ બાંધતો હતો અને છેલ્લા 2 વર્ષથી તે ભોગવન અને ધમકી અને મારી નાખવાની ધમકી આપીને સંબંધ રાખતો હતો અને જ્યારે આ ભોગ બનનારે તે ભાનુભાઈને લગ્ન કરીને વાત કરેલી અને તેને ખબર પડેલ કે ભાનુભાઈ ઓલરેડી લગ્ન કરેલા જ છે અને આ બાબતે ભોગ બનનારે ફરિયાદી આરોપીની પત્ની પેમેલાબેનને વાત કરતા પત્નીએ પણ કહેલ કે તારા થાય કરેલી છે, મારો પતિ પરણેલ છે અને તને રખત બનીને રાખવાની છે તેવી વાત કરેલી. ત્યારબાદ ભોગ બનનારે તેને વીરપુર પોસ્ટ ખાતે ફરિયાદ આપતા ફરિયાદ નોંધી લઈ આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે. ફતેગંજ બ્રિજના કામમાં અવરોધરૂપ વર્ડ સર્કલ મહારાણી શાંતાદેવી 4 રસ્તા પાસે સ્થાપિત કરવાનું મહાનગર સેવા સદન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ફતેગંજ ખાતે હાલ ફ્લાયઓવર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે. 2 વર્ડનું શિલ્પ ધરાવતું વર્ડ સર્કલ કામમાં અવરોધરૂપ હોય બ્રિજનું કામ અટવાયું છે. શિલ્પ સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિરાસત સમાન હોય તેને યથાવત સ્થિતિમાં શિફ્ટ કરવાનું સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉતરતા દાંડિયા બજાર તરફ જવાના રસ્તે મહારાણી શાંતાદેવી હોસ્પિટલ 4 રસ્તા પાસે વર્ડ સર્કલ શિફ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ ખાનગી કંપની દ્વારા કરવામાં આવશે. સાવલી ખાતે ગુજરાત સરકારના મંત્રી શાળાઓની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. ગુજરાતભરની શાળાઓમાં સરકાર દ્વારા ચાલી રહેલા ગુણોત્સવ કાર્યક્રમમાં સાવલી ખાતે ગુજરાત સરકારના મંત્રી રેડીમેડ સુવિધાઓથી સજ્જ શાળાઓની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. જ્યારે આસપાસના આવેલ અન્ય પ્રાથમિક જર્જરિત શાળાઓને જોવા સુદ્ધાની તસ્દી આ મંત્રીઓએ લીધી ન હતી. હાલ ગુજરાત સરકાર ઘાલ ગુણોત્સવ કાર્યક્રમ શહેર જિલ્લામાં ચાલી રહ્યું છે, જેમાં વિવિધ વિસ્તારોમાં મંત્રીઓને ઉચ્ચ હોદ્દેદારો તથા અધિકારીઓને ગુણોત્સવની કાર્યવાહી સોંપવામાં આવી છે. જે પૈકી ગુજરાત રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદીને સાવલી તાલુકાના ગામો પૈકી મંજુસર ગામની પ્રાથમિક શાળામાં તેઓની અધ્યક્ષતામાં ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મંત્રી વસુબેન ત્રિવેદી આવ્યા હતા ગુણોત્સવ કાર્યક્રમ કરવા, પરંતુ એવી પ્રાથમિક શાળા કે જ્યાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આ શાળા છે, સીસીટીવી કેમેરા પાકું બિલ્ડિંગ ધરાવતી શાળામાં બેસી મંત્રી ગુણોત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ વખતે ગુણોત્સવનો કાર્યક્રમ કંઈક વિશેષ રીતે કરીએ એ પ્રકારના પ્રયત્નો કર્યા છે. રાજ્યમાં 20, 21 અને 22 આ 3 દિવસીય શાળામાં શાળાના સરકારના આઈએએસ આઈપીએસ ઓફિસરો, યુનિવર્સિટીના ભવનોના લોકો, ડીન વગેરે, આચાર્ય અને ક્લાસ 1-2 ઓફિસરો એ શાળામાં જઈને શાળાના બાળકોનું મૂલ્યાંકન કરે, શાળાનું મૂલ્યાંકન કરે, સાથે સાથે માનનીય વડાપ્રધાનશ્રી એમ કહ્યું છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, તો ગ્રામ સફાઈને પણ ઇનિશિયેટિવ લઈને ધ્યાને લઈને ગ્રામ સફાઈના કન્સેપ્ટથી રાજ્ય સરકારનો આ કાર્યક્રમ ધ્યાને રાખી હું આજે મંજુસરમાં આવી છું. બાળકોની જે પરીક્ષા લેવાની છે, મૂલ્યાંકન કસોટી, એ કસોટી OMR 70 લેવાની છે. એટલે કોઈપણ પ્રાધ્યાપક, કોઈપણ શિક્ષક OMR 70 હોય તો સત્ય શું છે બાળકોનું એ અમારા ધ્યાનમાં આવશે. અમે આ પરીક્ષા 100 મિનિટ સુધી લેવાના છીએ અને 100 મિનિટમાં OMR 70માં બાળકોના આન્સર આવે
એને આધારે શાળાનું મૂલ્યાંકન, શાળાના શિક્ષકોનું મૂલ્યાંકન એ કરીને ક્વોલિટી એજ્યુકેશન કરવા માટે અમે શું કરી શકીએ, શું ક્ષતિઓ ધ્યાનમાં આવી છે. ત્યારે મંજુસરની આસપાસના ગામડાઓમાં પણ અનેક પ્રાથમિક શાળાઓ આવેલી છે કે જેની હાલત જર્જરિત છે. પંખા પાણીની સુવિધા પણ નથી. આ શાળાઓને ખરેખર સરકારની મદદની જરૂર છે, જેને જોવાનો પણ આ નેતાઓ પાસે સમય નથી. આસિયાના કે અહીંયા ભણો છો? કયા ધોરણમાં પણ? આ શું કરો છો? શું સાફ કરો છો? હું સરડી. આપ લામડાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય છો? હા. આપની સ્કૂલની અંદર આઠમા ધોરણની વિદ્યાર્થી દીકરી મૂતરડી સાફ કરી રહી હતી, તે અમે જોયું. જે વાતમાં આપનું શું કહેવું? એકચ્યુઅલી અમે મૂતરડી તો સાફ નહીં કરે, જે બહારનો મૂતરડીનો ભાગ હતો એ જ સાફ કરી હતી, કારણ કે ત્યાં ધૂળ હતી છોકરાના પગે, એટલે માત્ર પાણી જે કરાયું હતું પાણીથી સાફ કરાવવાનું હતું. શિક્ષણ ગ્રહણ કરવા આવતા હોય છે, જેમની પાસેથી આવું કામ લેવું એ અમારી જાણ મુજબ સારી વસ્તુ નથી. આપનું શું કેવું? ગુણોત્સવના કાર્યક્રમ હોવાથી અમે એના અંતર્ગત અને ટોયલેટ તો અમે સાફ નહીં કરીએ. છોડો, આપનું નામ? પ્રકાશ રાઠવા. શું નામ? પ્રકાશ રાઠવા. એપીએલ એપોલો દ્વારા ખાનગી હોટેલ ખાતે ફેબ્રિકેટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના તમામ સ્ટ્રક્ચરમાં વપરાતા એપીએલ એપોલો પાઇપ અને ફિટિંગ્સની ગુણવત્તા વધારવા તેમજ પ્રોડક્ટ જાણકારી આપવાના હેતુસર એપીએલ એપોલો દ્વારા ખાનગી હોટેલ ખાતે ફેબ્રિકેટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેલર ઓફ ફેબ્રિકેટર કી મીટિંગ હૈ જો પાઇપ એપીએલ એપોલો ટ્યુબ કી તરફ જો ઇન્ડિયા કી નંબર વન કંપની હૈ પાઇપ મેન્યુફેક્ચરિંગ મેં તો ઉસકે લિયે હમને મીટિંગ રખી હુઈ એક રિલેશન બિલ્ડ કરને કે લિયે કે અપના ફેબ્રિકેટર ઓર રિટેલર સે એક અચ્છી રિલેશન બિલ્ડ હો ઓર માર્કેટિંગ અપના ગ્રો उसके लिए किया हुआ हमने मीटिंग. किस तरह से ये जो मटेरियल बना, ये मटेरियल आपका स्टील पाइप MS स्क्वायर पाइप होलो सेक्शंस वगैरह रहते हैं जो आज इंडिया में आप कहीं भी स्ट्रक्चर्स देख लो, शेड्स देख लो, गेट देख लो, हर जगह पाइप्स में आपके यही यूज होते हैं. आप बोलो. જેમાં કંપનીના ગુજરાત હેડ અમરનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી. આજ કા ઇવેન્ટ હમ ઓર એપીએલ અપોલો વાલે સાથ મેં સ્પોન્સર કર રહે હૈ જિસમે હમારે રિટેલર ફેબ્રિકેટર સબ દોસ્તો કો બુલાયા હૈ. એપીએલ અપોલો ઇન્ડિયા કી સબસે બડી પાઇપ મેન્યુફેક્ચરિંગ કંપની હૈ. એપીએલ અપોલો સ્ક્વેર પાઇપ, MS રેક્ટેંગ્યુલર પાઇપ, MS બ્લેક પાઇપ ઓર ગેલ્વેનાઇઝ પાઇપ ઓર જીપી પાઇપ બનાતી હૈ. ઉસકા જો રેન્જ હૈ સ્ક્વેર પાઇપ કા વો ઇન્ડિયા મેં ઓર કોઈ મેન્યુફેક્ચરર નહીં બનાતા હૈ. તો વો બ્રાન્ડ ડેવલપ કરને કે લિયે આજ હમારે ફેબ્રિકેટરો ઓર રિટેલર કો ઇધર બુલાયા હૈ. જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા શહેરા તાલુકાના સરકારી અનાજ દુકાનદારોની એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી MS ગઢવીએ શહેરા તાલુકામાં ચાલતી સસ્તા અનાજની દુકાનના સંચાલકોને બોલાવી કડક સૂચના આપી હતી, તેમજ દુકાનદારોને કૂપન અવશ્ય કાઢવા અને કાયદા મુજબ સંચાલન નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જિલ્લા પુરવઠા અધિકારીની કડક સૂચનાને પગલે દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. MS યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય પૂર્ણ માનવવાદ અનુપાલન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી આજરોજ વડોદરાના મહેમાન બન્યા હતા. એમએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વીસી દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાશ્ચિમ વિદ્યા મંદિર અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી તેમજ ડોક્ટર પીએમ શાસ્ત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય પૂર્ણ માનવવાદ અનુપાલન સેમિનારનું પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો ડીએનટીવી સમાચાર. ઉત્સવ ક્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા નાજુક નમણી છે એ નાની કળી, આંખોમાં સપના લઈ આવી બળી, વાહલનો દરિયો ગયો એ માં ભળી, વાત્સલ્ય સિંચવાની ઈચ્છા ફળી, ભણીને થશે વકીલ કે ડોક્ટર, દીપી ઉઠશે એની જીવન સફળ, સ્વસ્થ સમાજનો છે આધાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો થવા દો સાકાર, જન્મ બેટીનો. આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. VCCI એક્ઝિબિશન મેં અરહમ સર્જિકલ કે સ્ટોલ કે મુલાકાત લે ઓર ડાયાબિટીઝ BP જૈસી કઈ ઉપયોગી સર્જિકલ આઇટમ કી ખરીદી પર પાઈએ 5-30% કી બચત કા લાભ. સર્જિકલ ઇતિહાસમાં પહેલી વાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ડ્રાઉટોના હિતને ધ્યાનમાં લઈ ને VCCI એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI, apart from Vibrant Gujarat 2015. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડ બ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ, વડોદરા. ફોન 2424905 2429622. સુખદ અને આરામદાયક મુસાફરીનું એક જ નામ, પ્રયોશા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. પ્લેન, ટ્રેન, મેટ્રો ટ્રેન, બસ દ્વારા રહેવા જમવાની સગવડ સાથેની યાત્રાનો યાદગાર અનુભવ. દિલ્હી અક્ષરધામ પ્લેન ટ્રેન યાત્રા. દિલ્હી અક્ષરધામ, વારાણસી, સારનાથ, અલ્હાબાદ, ત્રિવેણી સંગમ, અયોધ્યા, છપૈયા, કાઠમંડુ, નેપાળ માત્ર 12,500 માં. દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર, ગંગા સ્નાન, ઋષિકેશ, મસૂરી, દેહરાદૂન, ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ માત્ર 8,500 માં. અમારું સરનામું નોંધી લેશો, 2027 સાલિન કોમ્પ્લેક્સ, પાટીદાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા. સંપર્ક યોગેશભાઈ પટેલ, પોરવાડા. મોબાઈલ નંબર 9998765720, 9662621872, 9173701402, ઓફિસ નંબર 7046443929 અને 9898851 4251.
क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग एफ में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करे। याद रखे, दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं। के वडोदरामा 95% प्रॉपर्टी एवी छे के जेनू प्रॉपर्टी कार्ड में लोकोए नाम પોતાનું ચઢાવ્યું જ નથી। એની માટે સૌથી પહેલા એને એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે। કયા ડોક્યુમેન્ટનું શું મહત્ત્વ છે, એને એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે। આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં। વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન। હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફૂલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક કાન ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન। નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા, કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાનો ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ, લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળગ્રંથિનું ઓપરેશન, વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન, ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર, આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવે 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા। આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPAનો સમાવેશ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર। તો હવે નાક કાન ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં। VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात ले और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5-30% की बचत का लाभ। सर्जिकल इतिहास में पहली बार अने सर्जिकल लाइन ने नवी दिशा आपवा माटे गुजरात ने एकमात्र कंपनी ते ड्राउटो ना इतने ध्यान में लई ने VCCI एग्जीबिशन नी अंदर दरेक सर्जिकल मटीरियल पर स्पेशल ऑफर नो लाभ लेवा माटे विनंती करे छे। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie up with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. Taste ma best and variety ma chakas, bas ek j naam Nilkanth Restaurant. Ji ha, apna vistar Kareli Bagh ma avnavi vanagio no khajano lai. Swad rasiyao mate aavi gayu che Nilkanth Restaurant. Chinese, Punjabi ane continental food ni delicious dish ni maja maanvano ekmatra sthal Nilkanth Restaurant. Fix Punjabi lunch matra 90 rupiya ma ane executive Punjabi lunch matra 130 rupiya ma. કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલ ની સામે વિઠ્ઠલવાડી ની બાજુમાં, કારેલી બાગ, વડોદરા। કોન્ટેક્ટ નંબર 9426546160। વિરામદ આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખેડૂતોએ આજરોજ એક વિશાળ રેલી કાઢી હતી।
છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા કપાસના પોસાય તેવા ભાવો આપવાની માંગણી સાથે વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરી બહાર કપાસની હોડી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પોસાય તેવા ભાવ નહીં અપાતા ખેડૂતો વિમાસણામાં મુકાયા છે. વરસાદનું એટલું બધું અનિયમિતતા છે કે જેના કારણે ગઈસાલ વધુ વરસાદ પડવાથી નુકસાન થયેલું હતું અને આ સાલ ઓછો વરસાદ પડ્યો અને છેલ્લે વધુ વરસાદ પડવાને કારણે ફસલને બહુ જ નુકસાન પડેલું હતું. તેથી વારંવાર વરસાદને કારણે નુકસાન થતું જાય છે. પ્લસ બીજું કે જ્યારે અમારે સિંચાઈની જરૂર હોય છે ત્યારે કેનાલોની જરૂરિયાત હોય તો સમયસર કેનાલનું પાણી મળતું નથી, તો ખેડૂત શું કરે એ સમજાતું નથી. આજે સંખેડા ખાતે ખેડૂતો વિશાળ સંખ્યામાં એકઠા થઈ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરી તેમજ કપાસની હોડી કરી ખેડૂતોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ મામલતદાર જીએન વસાવાને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પોસાય તેવા ભાવ આપવા રજૂઆત કરી હતી. આજરોજ સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો તરફથી કપાસનો ઓછો ભાવ મળતો હોવાથી અને વધુ ભાવની માંગણી કરતું આવેદનપત્ર અત્રે સુપરત કરવામાં આવેલ છે, જે અમો મહેરબાન કલેક્ટર સાહેબ થ્રુ યોગ્ય કક્ષાએ રજૂઆત કરી ઘટતું થાય તે માટે પ્રયત્ન કરી. માંડવી સ્થિત નજરબાગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાના હેતુસર રિફાઈ એકેડમી એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા સયાજી હોસ્પિટલના સહિયારા પ્રયાસથી માંડવી સ્થિત નજરબાગ સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રહીશોએ સ્વેચ્છાએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. આજ રિફાઈ એકેડમી એન્ડ વેલફેર ટ્રસ્ટ કી તરફ સે ઓર એસએસજી કે કોલેબોરેશન સે હમને યહાં પે બ્લડ ડોનેશન કેમ્પ રખા હૈ ઓર યહાં પે કાફી રિસ્પોન્સ ભી મિલા હૈ ઓર મેં સબસે યહી અપીલ કરૂંગા કે ઇસ તરહ કે બ્લડ ડોનેશન કેમ્પ્સ મેં ઝ્યાદા સે ઝ્યાદા પાર્ટિસિપેટ કરેં ઓર કિસી કી જિંદગી બચાને મેં અપના કોન્ટ્રીબ્યુટ કરેં ઓર ખાસ બાત યે બતાની થી કે એસએસજી મેં જો એસએસજી કે પેશન્ટ્સ હૈ ઉનકે લીએ એસએસજી મેં જો બ્લડ યુનિટ હૈ વો ફ્રી મેં દિયા જાતા હૈ ઓર બહાર સે જો લેને આતે હૈ બ્લડ યુનિટ ઉનકે લીએ 250 રૂપીઝ મેં એક યુનિટ દિયા જાતા હૈ જો પૂરે ઇન્ડિયા મેં સબસે લોએસ્ટ કોસ્ટ હૈ ઓર યહી અપને આપસે બતાના ચાહુંગા કે હમારી જો રિફાઈ એકેડમી એન્ડ વેલફેર ટ્રસ્ટ જો હૈ જો એડ્યુકેશન ઓર ઇન કામો મેં હૈ વો હમેશા એસે કામો મેં આપ લોગો કા સાથ દેગી ઓર આગે રહેગી. ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા થ્રી વ્હીલ સાયકલ અને કચરા માટેની થેલન ગાડીઓ પાલિકા સંકુલમાં ધૂળ ખાતી તેમજ ઝાડી ઝાંખરામાં પડી રહેતા પાલિકાની ઘોર બેદરકારી ખુલ્લી પડી છે. હાલમાં ડભોઈ નગરપાલિકાને વિકાસના કામો માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ પેટે મળે છે, તેમજ વિવિધ પ્રકારના સફાઈ કામ માટેના સાધનો ગુજરાત સરકારની યોજનાઓથી મળે છે. આજે ડીએનટીવીના કેમેરામેને ડભોઈ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં મુલાકાત લેતા કેટલીક જગ્યાઓ પાસે કચરા માટે વપરાતી થ્રી વ્હીલ સાયકલો તેમજ થેલન ગાડીઓ ધૂળ ખાતી એક જગ્યાએ પડેલી જોવા મળી હતી, તેમજ તેની આસપાસ ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે. જ્યારે શિનોર ચોકડી પાસે મોટી લોખંડની કચરા પેટી ધૂળ ખાતી જોવા મળી હતી. આ અંગે ચીફ ઓફિસરોને સંપર્ક કરતા તેમણે પોતે બહાર હોવાનું જણાવી મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ડભોઈ નગરપાલિકાને ફળવેલ સ્વચ્છતાની પેટીઓની દુર્દશા અહીંયા લગભગ 4 વર્ષથી પડી છે. નગરપાલિકા એનો સદઉપયોગ કરતી નથી અને કેટલા ટાઈમથી નગરપાલિકાની સામે સાયકલો અને આ તે બધું સ્વચ્છતા અભિયાન રૂપે મૂકેલું છે, પણ એનો નગરપાલિકા કેટલા ટાઈમથી સદઉપયોગ કરતી નથી અને એ કટાઈ છે. આજે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ચલાવે છે તો સ્વચ્છતા અભિયાન રૂપે આ વસ્તુ બી જરૂર મેઇન છે, એટલે આને બી જો વ્યવસ્થિત રીતે આયોજન થાય તો ડભોઈનું સ્વચ્છ ડભોઈ બને એવી મારી ગણતરી છે. આને વહેલી તક નહીં કરે નગરપાલિકા તો શું કરશો? ડભોઈ જો આનો નિકાલ નગરપાલિકા વહેલો નિકાલ નહીં કરતો, અમે ગાંધી ચીજા માર્ગે ઉતરી અને આના સ્વચ્છતા અંતર્ગત અમે આંદોલન કરીશું. શું ધારવા આ પેટીઓનો જે પડી લે નિકાલ નહીં થાય
તો અમે એનો વિરોધ કરીશું અને વહેલી તકે એની જ્યાં જ્યાં જગ્યા છે મૂકવાની ત્યાં વહેલી તકે મૂકીએ એવી અમારી વિનંતી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના વાસણા રોડ સ્થિત કલ્યાણનગરમાં દર્શને ગયેલા રહીશના બંધ મકાનમાંથી 1.5 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી તસ્કરો પલાયન. કિશનવાડી સ્થિત ઉડાના મકાનોમાં ગેરકાયદેસર વસવાટ કરનારાઓ પર દમણ શાખાની તલવાર, 300થી વધુ મકાનો ખાલી કરવાયા. રાઇટ ટુ એજ્યુકેશનના નિયમનો ભંગ કરનાર સામે શહેર કોંગ્રેસ બાયો ચડાવી સમાજ સ્થિત નવરસના સ્કૂલ ખાતે દેખાવ. આરટીઈનો ભંગ કરનાર શાળાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની નરેન્દ્ર રાવતની ચીમકી. પાસાના કાગળ ન કરવા માટે ₹50,000ની લાંચ લેતા જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં આબાદ ઝડપાયા. પોલીસ બેડામાં ફફડાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.